ચેનલની મુલાકાત લીધી હતી. તેમણે બાળાની કચેરીના કબજામાં રહેલા પ્લોટ અને શહેરમાં રખાતા ઢોર વિશે વિસ્તૃત ચર્ચા કરી. તો આ વિશે સાંભળીએ તેમના શબ્દોમાં. સાહેબ, મારું નામ કંદોઈ આનંદ વાડીલાલભાઈ છે, ભુજના રહેવાસી છીએ. સાહેબ, મારું કહેવાનો મતલબ એમ છે કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો, આખા કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, એના પછી ભુજમાં અત્યારે ભાડા ટાઉન ભાડાની અત્યારે ઓફિસ આવેલી છે. ભાડા ઓફિસ, ભાડાના તમામ ઓફિસર માણસો અત્યારે કોઈ પોતાની એની પોતાની કોઈ પર્સનલ પોતાના પ્લોટ છે, પાર્કિંગ પ્લોટ છે, એને એના કબજામાં પ્લોટ છે, એના ઉપર કોઈ ધ્યાન નથી દેતા, તકેદારી નથી લેતા ને નિષ્ક્રિય છે. બીજું કહેવાનું તો અત્યારે સમજી લો, ઘણા અગાઉ પહેલા આપણે ત્રિમંદિરની સામે આપણે કતીરાનું કોમ્પ્લેક્સ છે, એની બાજુમાં હાલ ઘડી અત્યારે પાકું દબાણ થાય છે. અગાઉ પણ દબાણ અમુક પાર્ટી કરી ચૂક્યા હતા, આ ફરીથી બીજી વાર દબાણ થાય છે. કહેવાનો મતલબ એમ છે તે ભાડાના ઓફિસર સાહેબો, એ લોકો કલેક્ટર સાહેબનો, તે નાયબ કલેક્ટર સાહેબનો, તે કોઈ પણ અધિકારી ઉપલા અધિકારીનો સાથ સહકાર લઈ ને ભુજના 1-8 ટીપી વોર્ડ છે, એનામાં એ લોકોના પોતાના ઘણા બધા પ્લોટ છે. એ લોકો એ પ્લોટ ઉપર અમુક વ્યક્તિઓ પૂરેપૂરો લાભ લઈ લીધો છે. એના પર અમુક વ્યક્તિઓએ ગાયના વાડા બનાવ્યા છે, અમુક વ્યક્તિઓએ મકાન ભાડે બનાવી ને અત્યારે મકાન ભાડે આપી દીધા છે. આપણું સાહેબ, મારું કહેવાનું એમ છે તે ભુજની જનતા માટે ને જાહેર જનતા માટે કહેવાનો અર્થ એમ છે તે પોતાના ભાડા પોતાના પ્લોટ ખાલી કરાવે, પ્લસ 1-36 પ્લોટ જે પાર્કિંગ પ્લોટ ફાળવી દીધા હતા એ પોતે પોતાના કબજામાં લે, ખાલી કરાવે ને આના ઉપર ફેન્સિંગ કરાવે. તે એના કારણે ભાડા જો સક્રિય થાય ને ભાડાના તમામ ઓફિસરો સક્રિય થાય તો શું છે, જાહેર જનતાને એનો લાભ મળી શકે. ટુ વ્હીલર પાર્ક કરવા માટે, ફોર વ્હીલર પાર્ક કરવા માટે. કહેવાનો ઉદ્દેશ એમ છે જો ભાડા પોતે ને ભાડાના કોઈ પણ ઓફિસરો ધ્યાન નહીં આપે તો અવરનવર ભાડાના પ્લોટ ઉપર ને ભાડાની હદ ભાડાના પ્લોટ ઉપર અવરનવર દબાણ થતા રહે છે. અત્યારે પણ પાકું દબાણ થાય છે ત્રિમંદિરની સામે, જે કતીરાનો કોમ્પ્લેક્સ છે, બંધ હાલતમાં પડ્યું છે, એની બાજુમાં જ દબાણ થાય છે. કહેવાનો મતલબ તે તાત્કાલિક ઈ દબાણ એનું હટાવો, કાંઈ દબાણની એને કોઈ મંજૂરી આપી છે, એના ભેગા કોઈ રાજકીય લેવલના કોઈ નેતા હોય, એ લોકોએ લીધી હોય તો પણ તપાસ કરીને બાંધકામ અટકાવો, નહીંતર ધીરે ધીરે એ બધા એરિયામાં દબાણ ચાલુ થઈ જશે પાછું ફરીથી. એમ કહેવાનો મતલબ એમ છે તે ટીપી 1-8 ભાડા ડેવલપ કર્યું, ટીપી સ્કીમ 1-8. હવે જેના મકાન પડી ગયા હતા, જે ને 4-4 રિલોકેશન સાઇટનું ડેવલપ કર્યું છે ભૂકંપ બાદ, તો કહેવાનો મતલબ છે તે જેને જી કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ સમાજના વ્યક્તિએ, ધારો કે સમજી લો ગામનો પોતાના પ્લોટ જમા કરાવ્યા ને એ લોકોએ રિલોકેશન 3-4 રિલોકેશન સાઇટમાં નવેસરથી પ્લોટ લીધા. હવે જે જમા કરાવ્યા છે એ બધા પ્લોટ ભાડામાં જમા કરાવ્યા છે, ભાડા હસ્તગત છે, ભાડાની સ્વતંત્ર માલિકીના છે. હવે એના ઉપર ભાડાના ઓફિસરો ને અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી, એના કારણે બીજા અમુક વ્યક્તિઓ એના ઉપર દબાણ કરી જાય છે ને અમુક એનો દુરુપયોગ કરે છે. મારું કહેવાનો મતલબ છે તે ભુજની જાહેર જનતાને સમજી લો, ટીપી 1-8 અંદર જે પોતાને ટીપી જે ભાડાના અંદર ભાડાના કબજામાં પ્લોટ રહેલા છે એ લોકો એનો સેલ નથી કરતા, વેચાણ માટે મૂકતા નથી. એટલે એ શું છે, ધારો કે અત્યારે જેને ગામના અંદર જ 1-8 ટીપી 1-8 અંદર જેની અંદર પ્લોટ લેવો હોય તો ભાડા પાસે પરમિશન લેવા જાય, ભાડા પાસે વેચાણની ઓફર લેવા જાય, તો એ લોકો દર વખતે એમ જ કહી દે છે તેની જાહેરમાં હરાજી થશે, બોલી બોલાશે, ત્યારે એ પ્લોટ તમને મળશે, એના વગર અત્યારે પ્લોટ તમને મળશે નહીં. હવે એ લોકોની પ્રક્રિયા બહુ હાર્ડ છે, એના કારણે જનતા કોઈ એ લોકોના પ્લોટ લેવા તૈયાર નથી, એના કારણે અમુક વ્યક્તિઓ એનો ગેરલાભ લઈ લે છે ને ભાડાના અધિકારીઓ ભાડા ઓફિસ સિવાય એના પોતાના પ્લોટ ક્યાં ક્યાં આવ્યા છે એના ઉપર કોઈ દિવસ એ લોકો વોચ નજર કરવા પણ ગયા નથી. પ્લસ 1-36 પાર્કિંગ પ્લોટ ફાળવ્યા છે ટીપી 1-8. હું એમ કહું છું કોઈ પણ મોટા ઓફિસરોને લઈ જાઓ, એ પાર્કિંગ પ્લોટ ખુલ્લા છે, દબાણ થઈ ગયું છે, એ જાતે મોટા ઓફિસરો જાય ને સક્ષમ અધિકારીઓને બધા ભેગા થઈ ભુજ નગરપાલિકા, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ,
સાચે હું આ જગ્યા ઉપર સ્થાન ઉપર નિરીક્ષણ કરે તો ખ્યાલ આવે એના 36 માંથી કેટલા પ્લોટ અત્યારે એના કબજામાં છે અને કેટલા પ્લોટ ઉપર દબાણ થઈ ગયું છે.